ચિંતા વિઘન વિનાશની માડ કમલાસની શકત અ માડ વિશ હતી એ હંસવાહિની માડી દુર્ગાદિયો લજ રખતો તું જીવ રાખ અન લજવીણ પાઈ જીવ મોત રાખ હે માડી સાયા હું માગુ એ તરૂજ રે અરે રે તું તો રખતો દોનો રાષ્ટ્રીય શહેર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ એવી બોટાદની ધરતી ઉપર મુરબી શાહબુદ્દીન રાઠોડ સાહેબ પાસે મેઘાણીભાઈનું આખે આખું જીવન ઝરમર આપણે સાંભળ્યું. શાહબુદ્દીન સાહેબ પાસે મજા એ છે, શાહબુદ્દીન સાહેબ જ્યારે રજૂઆત કરતા હોય ત્યારે મને એવું લાગે છે કે વિદ્વતા ઘણા પાસે હોય પણ વિદ્વતા હોય ને પછી વાસ્તવિકતા નથી રહેતી હોતી. વિદ્વતા અને વાસ્તવિકતાનો અદ્ભુત સુભગ સમન્વય ક્યાંય જોવા મળે તો એ વક્તાનું નામ શાહબુદ્દીન રાઠોડ સાહેબ છે. સાહેબ વિદ્વતા પણ જોવા મળે અને વાસ્તવિકતા પણ જોવા મળે. મેઘાણીભાઈ ટાગોરની એ રચનાને બંગાળની ધરતી ઉપર એને માઇનિંગ એને જોઈ બંગાળી સાહિત્યનો પણ જેને અભ્યાસ કર્યો માત્ર ને માત્ર કાઠિયાવાડના ગામડા ખૂંદી અને એ ગામડાના ગાણાને ચારણોને ડેલીએ બેહાડી કાઠી દરબારોના ડાયરામાં બેહી અને હંભળવા વાળો આ વાણીઓ નહોતો. આ રાષ્ટ્રીય શાયર તો પાછો બંગાળની ધરતી ઉપર બંગાળી ગીતોનો પણ અભ્યાસ કરવા માટે બેહી જતો ત્યારે એવી અદ્ભુત રચના એમને માણી પછી એને એમ થયું વાહ હા હા આહાડ મહિનાના વાદળા જોઈ અને આવો ગાંડો કોણ થાય એવો વિચાર કદાચ મેઘાણીભાઈ તેથી આવ્યો હશે. અને મને એવું લાગે છે કે ચારણી છંદોનું જે સંકલન કર્યું છે એમાં જે છંદો સભાખરા ચારણી સાહિત્યના લેખા છે કદાચ મને એવું લાગે છે કે મનોમન તે દિવસે એ મેઘાણીભાઈ ને એમ થયું હશે કે આહાડ મહિનાના કાળા ડિમાંગ વાદળા છવાઈ જાય માલિપા વીજળીઓ લવારા કરવા માંડે આવું વાતાવરણ જોઈ અને કદાચ કોઈ ગાંડો થાય ને તો એ તો બાપ કુક ગીરનો ચારણ જ ગાંડો થઈ શકે ગીરનો ચારણ જ ગાંડો થઈ શકે વાદળાને અને વરસાદને જોઈ અને ચારણી સાહિત્યના કવિઓ ગાંડા થતા હોય છે. છેડા આહાડી વાદળા ગાંડા ધમણ જબારે સબદર્શ ઓત રાતે માથે ઉછળા ધરાર જંગોરા મોરલા માથે વાહ રે મંડાણ જાડી એક ધારા મેઘ રાજા મંડાણી યબાર રે મંડે નપાડ તાળ પાણી વાળા હાથી હુંટ વાળા મંડાણા હિલોળ નગા વાળા ધકા ગાળા નદી નાળા ફાડી નાખે યળા માથે ઝાડા ધાડા ફેલિયા અતોળ આવા બારમાસી છંદો હોય કે સભાખરા હોય એ ચારણોને લખવાનું મન થઈ જતું. એટલા માટે જ કદાચ મને એવું લાગે છે કે બંગાળે એ ગીતનો અનુવાદ કર્યો ને મેઘાણીભાઈ ત્યારે એ ગીતને ચારણી શૈલીમાં એને રજૂઆત કરી ભવાનું જ છે ચારણીમાં કર્યું અને એ ચારણી છંદને એ ચારણી ગીતને લખી અને મેઘાણીભાઈ આ ધરતી ઉપર લાવ્યા અને એને હવ પહેલું વહેલું કમ્પોઝ કરવાનું પણ એના શ્રેયમાં ગયું કે જેના મૃત્યુને આજે 20મી ઓગસ્ટે આ વર્ષે 50 વર્ષ પૂરા થશે એ હેમુ ગઢવી એને કમ્પોઝ કર્યું અને ગાયું એ ગીત હું અહીંયા બોટાદની ધરતી ઉપર ગાયા વિના કેમ રહી શકું. મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મોર જરે જહોર મરુ got
ભાઈ અને નમિનદીબેન ને બેને વિનંતી કરું, આવો. આ તો બાપ આપણો મેઘાણી વંદના નો ડાયરો છે.
મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે. હું કાયમ બધાને કહું છું કે આ લોકગીતો ગાય છે, ઘણા બધા મને પૂછતા હોય કે તમારા અવાજ નથી બેસી જતા, તમને કઈ થતું નથી, આ લોકગીતો ગાય ને એટલે અમને શેર શેર લોહી ચડે છે, શેર શેર લોહી ચડે. સાહેબ શું આ વાણીઓ આપી ગયો છે, 68 વર્ષે એના એક એક શબ્દમાં મેઘાણી દેખાય છે, અમને મેઘાણી દેખાય છે. સાહેબ દુનિયાના કોઈ પણ ખૂણે અમે જઈને ઉભા રહીને ત્યારે અમે કદાચ કોઈ દેવ દેવીને માનતા હોય ઈ પોગે કે ન પોગે, પણ અમારો રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી અમારા પડખે આવીને ઊભો રહી જાય ને, પછી બાપ અમે હોહરા નીકળી જઈએ છીએ, હોહરા નીકળી જઈએ છીએ. કારણ કેવી એની ભાવના કેવી હશે, કેવી લાગણી હશે. ગામડા ગામની બાઈને જઈ અને પૂછવા વાળો ઈ ઝવેરચંદ મેઘાણી, એ માં ડોશીમાં હુંડલો હેઠો મૂકો, મારે તો અહીં તમારા મલકના ગાણા સાંભળવા છે. અને 80 વર્ષની ડોહી ત્યારે માથે હુંડલો હોય હેઠો મેળી, અને બાઈ 80 વર્ષની ઉંમરની બાઈ. હું ઘણી વખત કહું છું રાજશ્રી સાહેબ ઝવેરચંદ મેઘાણીએ જે કામ કર્યું છે એ સાહેબ આ ટેલિવિઝનના માધ્યમ દ્વારા સાંભળતા હોય એ માણસો સાંભળી લેજો, નેટના માધ્યમ દ્વારા આખું વિશ્વ સાંભળી લેજો. આખા વિશ્વની સંસ્કૃતિ એ કદાચ પલોઠી વાળી અને કોઈ સંસ્કૃતિ પાસે બેહવું પડે ને, એ સંસ્કૃતિનું નામ છે મારી કાઠિયાવાડની સંસ્કૃતિ, મારી કાઠિયાવાડ. સાહેબ અમારું લોક ગાણું છે ને 24/7. ડોક્ટર સાહેબ આ વિષય હમણે નવો આવ્યો, 24/7 એ તો અમે પેઢીઓથી પચાવીને બેહી ગયા છીએ, પચાવીને બેહી ગયા. હવારનો પોર થાય, દુનિયાનું કોઈ પણ સંગીત હોય, દુનિયાનું કોઈ પણ ગીત હોય, દુનિયાનું કોઈ પણ ગાન હોય, એ ગાવાવાળા વ્યક્તિએ જ્યારે ગાવું હોય ત્યારે બધાય કામને એક બાજુ મૂકી અને ગાવાનું ચાલુ કરવું પડે. સાહેબ એક અને એક માત્ર કાઠિયાવાડનું લોકસંગીત એવું છે કે ઈ કોઈ દી કામ મૂકીને નહીં પણ કામ કરતા કરતા ગવાય ને, એનું નામ આપણું લોકગીત છે, એનું નામ લોકગીત છે. ખવારનો પરમાં એ પરોડ થયું ને પાગરિયું મન વનવાણિયું માગી રે, પરોડ થયું ને પાગરિયું મન પરોડ થયું ને પાગરિયું દાંતણ મોઢામાં નાખી અને બાઈ હાવણો લઈ અને આ ગાતી હોય ને ત્યારે જો એ પ્રક્રિયા જે ચાલે છે, જે ક્રિયા ચાલે છે, એની જ અસર એના કમ્પોઝિશન ઉપર દેખાય છે. પરોડ થયું ને પાગરિયું વનવાણિયું પરોડ થયું ને. આ બધી જ આપણી કામ કરતા કરતા ગવાતા ગીત, એ ગીતોને મેઘાણીભાઈ લેવા નીકળ્યા. તમે હવારનો પોર હોય, હવારના પોરમાં બાઈ ઘંટીએ દળવા બેહે, પછી ગાણું ગવાતું હોય કે ગમ મર ગમ ઘંટી બાજો ને બંટી, ગમ મર ગમ ઘંટી બાજો ને બંટી, ગમ મર ગમ ઘંટી બાજો ને બંટી. ડડું દડો તો કોઈ ના ખાય, ડડો દડો તો ઉડી ઉડી જાય. ઘંટી બાજો ને ઘંટી,
લોકગીત ના સ્વર તમે જોવો સાહેબ. પુરુષોત્તમ ઉપાધ્યાય પુરુષોત્તમભાઈ એમણે કહેતા હતા કે એક લોકગીત સાંભળું ને એમાં આટલા સ્વર લાગે છે સાહેબ. લોકસંગીત એ તો લોકસંગીત છે એવું સમન્વયમાં સ્વયં પુરુષોત્તમ ઉપાધ્યાય જેને આખી જિંદગી સુગમ સંગીતની ગુજરાત રાજ્યમાં અવલ નંબર ઉપર સેવા કરી, એને એમ કીધું કે લોકગાણું સાંભળે છે, લોકસંગીત સાંભળે છે, ત્યાં તો મોજના તોર છૂટે છે બધા માણસ. કેવા કેવા કીધું એસી વરની ડોહીને તે દિવસે પૂછવું હશે ને તેદી બાઈ એમ કીધું તું જો બન્યું મારું આજે આવું ને કાલ જશે જો બન્યું કાલે બાપુભાઈ ગઢવીનો એક શેર મને યાદ આવે છે. બાપુભાઈ તમને સમય નથી ને મારો સમય નથી, કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી. કવિરનો અવતાર જેને કહી શકાય એવો બાપુભાઈ ગઢવી ગઝલો લખવા બેઠો, પણ ગઝલો લખવા વાળાના હાજા ગગડી જાય એવી ગઝલો મંડ્યો લખવા. હો ચારણ ગઝલે ચડે પછી કેવો ચડે જયરામભાઈ સાહેબ? રૂમાલ ઉપર ગઝલો લખવાની ચાલુ કરી તે બે કે ત્રણ મહિનામાં 45 ગઝલો ખાલી રૂમાલ ઉપર લઈ, રૂમાલ ઉપર જો. મને એનો એક બહુ સરસ મજાનો શેર યાદ આવે. 80 વર્ષની ડોહી, ગામડાની ડોહી, ગરીબ બાઈ,
નાચતી નાચતી જેથી મેઘાણીભાઈ ને કહેતી હશે કે જુબનીઓ આજે આવ્યું કાલ જાતો રહેશે, જુબનીઓ મારું આજે આવ્યું કાલ જાતો રહેશે. બાપુભાઈ નો શેર યાદ આવે રૂમાલ ના સંદર્ભમાં. બાપુભાઈ કહે છે કે પોત પીળું ને રંગ લાલ હતો, પોત પીળું ને રંગ લાલ હતો, એક દી આ મહોતો રેશમી રૂમાલ હતો, એક દી આ મહોતો રેશમી રૂમાલ હતો. એવી અદભુત રચનાઓ, અદભુત ગાણાઓ અને લોકજીવનના લોકગીતો પાસે તાકાત એ અદભુત છો ભલામણા. શું એના એને જે રીતે ગાયું છે ને, હું એવું માનું છું કે તે દિવસે સમાજ વચ્ચે પોતાની વાત હાવ હાચે હાચી રજૂ કરવાનું એક માધ્યમ એટલે લોકગીત હતું. પોતાની વેદનાને હાવ હાચી રીતે ગામના ચોક વચ્ચે મૂકવાની પદ્ધતિ હતી ને, એ લોકગીત હતું. ભલા ભાણે જડા સરોવર જામુન્યા ભોલે તમે, સંગીત નાટક અકાદમી દ્વારા ઝવેરચંદ મેઘાણીની આ નિર્વાણ દિનના દિવસે આપણે અહીં ભેળા થયા હોય ત્યારે અમે જો આ ગાણા ન ગાઈ ને તો અમે નગુણા કહેવાય ભલા માણસ. બાકી તો અમને આવડે છે તેરી દીવાની ને મેરી દીવાની, પણ અમે અમારા ધંધા હલાવવા નથી આવ્યા. અમારે અમારો ગરાહ છે બાપ, અમારો ગરાહ એટલે આ ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રી રસ્તાર, એ અમારો ગરાહ છે. અમારો ગરાહ એટલે મેઘાણી ભાઈના અને લોકજીવનના લોકગીતો છે ભલા માણસ. કેવા કેવા ગીતો, હું કાયમ કહું છું કે આનાથી વધીને ગીતો. કાલ મને લાગે છે વુમેન્સ ડે ગઈકાલે જ હતો ને, 8 તારીખે ગઈકાલે હતો. કાલે મારી એક બેન બોલી એ કે વુમેન્સ ડેમાં અમે બહુ આગળ પહેલાંથી હાલતા હતા, એ યોગેશભાઈ કાયમ એમ કે બોલતા. એટલે મેં કીધું કે હા એ વાત તમે કરો, એટલે એમને વાત કરી. શું કીધું ખબર, સવા બશેરનું મારું દાતરડું લો ભડું લાલાલીએ લુવાલ મુજા મુજા વાલમજી નો હવે નહીં જા હવે નહીં જાઉં.
સ્વીકારે લોલ. અને મેં તો વાયડા છે 10-20 મોજા વાલમજી લોલ, કામ કરવામાં આગળ છું. પરણ્યો લાવે છે પેટીયું પાવલી રે લોલ, હું રે લાવું છું રૂપિયો દોઢ કમાવામાં આગળ, કમાવામાં આગળ, કામમાં આગળ, બે જગ્યાએ હું આગળ છું. એવી આપણી લોકજીવનની નાયિકા કહે છે. પણ એ લોકજીવનની નાયિકાને આપણે પૂજીએ છીએ એ બેનને ખબર નહોતી. બેને આ બે કડીઓ ગાઈ અને મૂકી દીધું કે અમે પુરુષો કરતા આગળ છીએ. પછી મેં માઇક માગીને કીધું, બેન ઊભી રહે, ઊભી રહે બાપા, અમે તમને આગળ શું કામ ગણી છીએ એ તમને ખબર છે? તમે વધારે કમાવો છો એટલે અમે કઈ તમને આગળ ન ગણ્યું. તમે વધારે અમારાથી કમાઈ લ્યો, વધારે અમારાથી કામ કરો ને, એને કઈ અમે આગળ ન ગણી. પણ હવે છેલ્લી કડી તને નથી આવડતી એ સંભળાવું તો તને ખબર પડે કે આ દેશમાં પુરુષો કરતા સ્ત્રીઓ શું કામ આગળ છે. વધારે કમાય, વધારે કામ કરે, છતાંય આપણા લોકજીવનની લોકનાયિકા છેલ્લે છેલ્લે એમ કહેતી હોય, શું કહે છે? પરણીએ ભરો છે પોતાનું પેટીયું રે લોલ, મેરે જમાડો મારો વીર મોજા, એ મોજા વાલમ જેલો, એ હવે નહીં જાઉં વેર એ વાટ. પુરુષ તો કમાઈને ખાઈ લે, પુરુષ તો પોતાનું પેટ ભરી લે, પણ આ દેશની નારી એમ કહેતી હોય કે હું વધારે કામ કરું તોય ભલે, હું વધારે પૈસા કમાવતોય ભલે, હું તો મારા વીરને જમાડું, મારા ભાઈને ખવડાવું, એ આ દેશની સંસ્કૃતિ છે મારા સાહેબ. અને ત્યારે એવી આ દેશની સંસ્કૃતિને ઉજાગર રાખવા વાળા, સાંસ્કૃતિક ધરોહરને જાળવવા વાળો એક મોભી જેને કહી શકાય એવા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને અમે અમર લોકથી આવવાનું કહી છીએ. ત્યારે એક પછી એક અનેક ગીતો હું કહું છું કે હમણાં પૂજ્ય બાપુની કથામાં મજાદરમાં અમે કીધું અને બાપુએ મને આદેશ પણ કર્યો છે. બાપુએ એમ કીધું કે બાપા યોગેશભાઈ હું તને આદેશ કરું છું કવિ કાગની કથા કર. એટલે થોડા જ સમયમાં મહિના દોઢ મહિનામાં એક કાગની કથા કચ્છ ખાતે હું કરવા જઈ રહ્યો છું. મેઘાણી કથા તો થઈ જ રહી છે, ગાંધી કથા થઈ રહી છે, ત્યારે કવિ કાગની પણ કથા થાય. અને ખાસ સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ તરીકે અહીં જાહેરમાં આપ સૌને આ વાત કહેતા મને ગૌરવ થાય છે કે ગયા વર્ષે એક વર્ષ સુધી 10 વર્ષમાં ન થયું એટલું કામ એક વર્ષમાં આપણે સંગીત નાટક એકેડેમી દ્વારા કર્યું છે. અને એ અમારું બજેટ માત્ર 5.8 કરોડ રૂપિયા હતું. ખૂબ દોડાદોડી, મહેનત અને સરકારશ્રીનો પ્રતિસાદ મળતા સરકારશ્રીના આદેશથી 5.8 કરોડના બદલે આ વર્ષે 26 કરોડે પહોંચી ગયો. 26 કરોડે. એટલે અમે બધા જ અમારા ઉપાધ્યક્ષ, અમારા મુરબ્બી અભિષીભાઈ, સાઈરામભાઈ, અમે એવી રીતે સાઈરામ દવે હમણાં મને વાત કરતા હતા, મને કે ભાઈ શું કરશું, એને મને એક આઈડિયા આપ્યો છે, અહીંયા હું તમારી સમક્ષ જાહેર કરું છું. કારણ કે નેટ ઉપર પણ બીજા લોકો જે સાંભળતા હોય એને પણ આ વિષય પહોંચે કે આ દેશની સંસ્કૃતિ જાળવવા માટે હજી અમે મેઘાણીના ખેતર ખેડવાવાળા મરી નથી ગયા, મરી નથી ગયા. કદાચ વિશ્વના કોઈ પણ પ્રવાહો આવીને ઉભા રહે તો અમે ગૌરવ સાથે કહીએ છીએ કે દુનિયાના ગમે એટલા આડા અવળા વાયડા ફૂંકાય ને, પણ એ વાયડાની સામે બાપ માથું કાઢીને અમારો ડાયરો ઊભો છે. એ ડાયરાને ઊભો રાખવા માટે થઈ અને મને એમને કીધું સાઈરામભાઈ, ત્યારે અમે એવું નક્કી કર્યું છે કે સાહિત્યના તમામે તમામ રસ આવી જતા હોય ડાયરામાં, તમામે તમામ. જેમ હમણે સાબુદ્દીન સાહેબ આવ્યા તો એક હાસ્યનો એવો અદ્ભુત રસ આવી ગયો. એમ દરેકે દરેક રસની નિષ્પત્તિ થાય ને એના કલાકારો આવે એવા આખા ગુજરાતમાં ઠેર ઠેર, એટલે એક વર્ષના 10 મોટા ડાયરાઓનું આયોજન હું જાહેરમાં સંગીત નાટક એકેડેમી વતી જાહેર કરું છું. મેઘાણીભાઈના આ કામને જોઈને કે અમે આ પ્રકારના કાર્યક્રમો કરશું, ત્યારે વધારે વિશેષ કંઈ નહીં કહેતા અભિષભાઈને અને બેનને હજી સાંભળવા છે, હું તો એટલું જ કહીશ, વિશેષ કંઈ નથી કહેતો. પણ મોજમાં રહેવું તમારે મોજમાં રે એ જિયા ગમ જાગો ચાર
એ જા લખ દાણી એ જિયા ગમ જા ગોચર એ જા લખ દાણી ની ખોજ મારે હું રે બાબાજી મોજ મારે હું મોજ મારે મોજ મારે હું રે જીવજી મોજ મારે 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 મારે